મહારાષ્ટ્ર સરકારે મરાઠાને અનામત આપવાની જાહેરાત કરી છે ત્યારે પાટીદાર યુવકો હવે સરકાર પાસે પાટીદારોને પણ અનામત મળે તેવી આશા લગાવી રહ્યા છે. રાજકોટના યુવાનો અનામતને લઈને શું વલણ ધરાવે છે તે જાણીએ આ રિપોર્ટમાં. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 3 વર્ષથી પાટીદાર યુવાનો દ્વારા એક આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને અનામત આપવાની માંગ ઉઠી છે. મારી સાથે રાજકોટના કેટલાક પાટીદાર યુવાનો છે, આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું. મહારાષ્ટ્રમાં સરકારે અનામત આપવાની વાત કરી છે, ગુજરાતમાં આપ આંદોલન ચલાવી રહ્યા છો, શું કહેશો આ બાબતે? આ બાબતે એટલું કહેવા માંગીશ કે મહારાષ્ટ્રની સરકાર પોઝિટિવ છે, ગુજરાત સરકારમાં ભાજપની સરકાર હોવા છતાં કોઈ પણ રીતે પોઝિટિવ વલણ દાખવી રહી નથી. માત્ર અને માત્ર પાટીદાર આગેવાનો સાથે વાટાઘાટો કરી રહી છે. તમામ સંસ્થા હોય કે તમામ આંદોલનકારી સંસ્થા હોય, તમામને વાટાઘાટો કરીને મૂર્ખ બનાવવાનું, ટાઈમ પાસ કરવાનું કામ કરી રહી છે. આ બાબતે ખરેખર આર્થિક સર્વે થવો જોઈએ તો ખબર પડે કે પાટીદાર સમાજ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે કેટલો પછાત છે. માત્ર કાગળ ઉપર સરકાર વાતો કરી રહી છે. સરકાર જ સર્વે કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. મહારાષ્ટ્રમાં સરકારે સર્વે કરાવ્યો હતો, શું માની રહ્યા છો? મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, આપનું શું માનવું છે કે પાટીદારોને અનામત મળવી જોઈએ કે શું? 100% જરૂરિયાતમંદ પાટીદાર હોય કે સવર્ણ સમાજમાં કોઈ પણ હોય, જે એને જરૂરિયાત છે એને અનામત મળવી જ જોઈએ, એનો લાભ પણ મળવો જોઈએ. જ્યારે 8 મહિના પહેલાં મરાઠાઓએ રેલી કાઢી શાંતિપૂર્ણ અને જે આંદોલન કર્યું હતું એના ભાગરૂપે ત્યાંની સરકારે નિર્ણય કર્યો કે આપણે મરાઠાઓનું જે સર્વે કરાવશું. તો અમે તો 65 અરજી કરી ચૂક્યા છીએ. 2015થી અમારું આંદોલન ચાલે છે, 65 અરજી ઓબીસી પંચમાં કરી ચૂક્યા છીએ. છતાં પણ આ સરકારે એક પણ વખત એવી પોઝિટિવિટી રાખવી નથી કે આનો સર્વે થવો જોઈએ. એક પણ વખત સર્વે કરાયો નથી, માત્ર ને માત્ર વાતો કરે છે, બધાને ભેગા કરે છે, આંદોલનકારીઓને, અમારા જે સંસ્થાના આગેવાનો છે એમને ભેગા કરે છે અને વાતો કરીને પાછા છૂટા પડી જાય છે, કોઈ નિર્ણય નહીં. પણ જો ખરેખર પોઝિટિવ હોય સરકાર તો આનો સર્વે કરાવો પાટીદાર સમાજનો, જેમ મહારાષ્ટ્રની અંદર થયો, જેમ સર્વે કરાવીને, જેમ મહારાષ્ટ્ર અત્યારે અમે આ જે આંદોલનકારીઓ જે પણ જોડાયેલા છે બધાએ જ્યાંની કાગળ બધા માહિતી બધી મંગાવેલી છે, આવનાર સમયમાં જો સરકાર કીધે સર્વે નહીં થાય તો અમે એને માહિતી પૂરી પાડશું કે મહારાષ્ટ્રમાં આ રીતનું થયું છે, આ રીતનું તમે કરો. અને અમે જો એ પણ નહીં કરી શકે તો પછી સરકારને અમે ચેલેન્જ કરશું. આંદોલન ક્યાંય ધીમું પડ્યું નથી, આંદોલન ઉગ્રતાથી અમે પાછું શરૂઆત કરશું. પાટીદાર સમાજના અનેક આગેવાનો સાથે સરકારે વાતચીત કરી, મંત્રણાઓ કરી, પણ કોઈ ઉકેલ નથી આવતો. હાર્દિક પટેલે પણ આજે સરકાર સામે અનેક સવાલો ઉભા કર્યા છે, શું આપનું શું કહેવું છે કે પાટીદાર યુવાન તરીકે અનામતને રાજ્ય સરકાર દ્વારા કઈ રીતે સર્વે કરવો જોઈએ? પહેલાં તો પહેલી વાત એ કે જો મહારાષ્ટ્રની સરકાર આપી શકતી હોય તો ગુજરાતની સરકાર કેમ નથી આપી શકતી? સરકાર બંને જગ્યાએ એક જ છે તો શું એક દેશની અંદર 2 રાજ્ય માટે અલગ અલગ કાયદા છે? પહેલો પ્રશ્ન આપણો એ છે. બીજો પ્રશ્ન હું એ ઉઠાવીશ, પાટીદાર શહીદોનો, 14 પાટીદાર શહીદ થયા તો ગુજરાત સરકાર એના ઘરના કોઈ વ્યક્તિને નોકરી કેમ નથી આપતી? અને બીજી વાત એ હતી કે પાટીદાર યુવાનો જે 14 શહીદ થયા એને વળતર આપવાનું હતું, વળતર નથી આપ્યું. બીજું એક એ કે પાટીદાર યુવાનો જે શહીદ થયા એના જે પોલીસ કર્મીઓ અથવા તો જે કોઈ એના માટે જે ગુનેગારો હતા એના માટે કોઈ પોલીસે અથવા તો ગુજરાત સરકારે કેમ કોઈ પગલાં નથી લીધા? ચોક્કસ રાજકોટના જે પાટીદાર યુવાનો કે જેમનું કહેવું છે કે જે રીતે ગુજરાતમાં 3 વર્ષથી પાટીદારો અનામત આંદોલન ચલાવી રહ્યા છે તો મહારાષ્ટ્રમાં જે રીતે સરકારે સર્વે કરાવ્યું તે રીતે સર્વે કરાવવું જોઈએ અને જે પાટીદાર જે નેતાઓ છે તેમની સાથે સરકારે અનેક વખત મંત્રણાઓ કરી પણ કોઈ પણ જાતનો ઉકેલ નથી આવી રહ્યો. ત્યારે ભાજપની જ મહારાષ્ટ્રમાં સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો જે રીતે મહારાષ્ટ્રમાં પોઝિટિવ વલણ દાખવવામાં આવ્યું છે તે રીતે ગુજરાતમાં પણ પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે ગૌરવ દવે, TV9 રાજકોટ.